ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? દરેક જણ મજામાં ને? આપણે આગળના વિડિયોમાં વર્તુળ અને ત્રિજ્યા વિશે શીખ્યા, બરાબર? તો ચાલો આજે ફરી એકવાર એનું પુનરાવર્તન કરીએ કે વર્તુળ કોને કહેવાય. તો તમારામાંથી કોઈ મને કહેશે કે વર્તુળ કોને કહેવાય? બરાબર યાદ કરો, વર્તુળ કોને કહેવાય? હા, તો કોને કહેવાય કે નોટબુક પરના એક પેજ પરના કે બોર્ડ પરના કોઈ એક નિશ્ચિત બિંદુથી સમાન અંતરે આવેલા તમામ બિંદુઓના સમૂહને શું કહેવાય છે? વર્તુળ કહેવાય છે. અને વર્તુળનો જે મધ્ય બિંદુ જે છે એને આપણે મધ્ય બિંદુ, કેન્દ્ર બિંદુ કહીએ છીએ. ત્યારબાદ આપણે ત્રિજ્યા વિશે જોઈ ગયા કે જે રેખાખંડનું એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું એનું અંત્ય બિંદુ વર્તુળ ઉપર આવેલું હોય તો એને આપણે શું કહીએ છીએ? ત્રિજ્યા કહીએ છીએ. તેવી જ રીતે આપણે રેખાખંડ વિશે જોયું કે રેખાખંડને બે અંત્ય બિંદુઓ હોય છે અને રેખાખંડને આપણે માપી શકીએ છીએ. જ્યારે રેખા અનંત સુધી વિસ્તરેલી હોય છે એટલે રેખાને આપણે માપી શકતા નથી. અને કિરણ, તો કિરણની પણ એક બાજુ અનંત સુધી વિસ્તરેલી હોય એટલે આપણે કિરણને પણ માપી શકતા નથી. એવી જ રીતે આપણે જોયું કે વર્તુળ ઉપર ઘણા બધા બિંદુઓ આવેલા હોય છે, બરાબર? એટલે વર્તુળ ઉપર આપણે ઘણી બધી ત્રિજ્યાઓ જોઈ શકીએ છીએ અને દરેક ત્રિજ્યાના માપ પણ કેવા હોય છે? એક સરખા હોય છે. તો ચાલો હવે આજે આપણે આગળ વધીએ. હવે આજે આપણે જોઈશું વ્યાસ વિશે. ચાલો હવે આપણે જોઈએ વ્યાસ વિશે. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો હોય અને જેના બંને અંત્ય બિંદુઓ વર્તુળ પર હોય, વર્તુળના કેન્દ્રમાંથી, બરાબર? આ શું છે? વર્તુળનું કેન્દ્ર, એટલે કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો હોય. આ વર્તુળના કેન્દ્રમાંથી શું થાય છે? પસાર થતો હોય અને જેના બંને અંત્ય બિંદુઓ વર્તુળ પર હોય. જુઓ, આ એક અંત્ય બિંદુ છે અને આ એક બીજું અંત્ય બિંદુ છે, બરાબર? આ બંને શું થયા? એના અંત્ય બિંદુઓ થયા. આ એનું અંત્ય બિંદુ નથી, પણ શું છે? એ એના કેન્દ્રમાંથી પસાર થાય છે. અહીંયા ગાડી એનું અંત્ય બિંદુ નથી, એટલે કે બંને અંત્ય બિંદુઓ ક્યાં હોય? વર્તુળ ઉપર હોય. એવી જ રીતે આપણે બીજી રીતે પણ વ્યાસ દોરી શકીએ. જુઓ, આ પણ શું થાય છે? એના કેન્દ્રમાંથી પસાર થાય છે અને એના બંને અંત્ય બિંદુઓ ક્યાં છે? વર્તુળ ઉપર છે. એવી જ રીતે આપણે ઘણા ઘણા બધા વ્યાસ આ રીતે દોરી શકીએ છીએ જે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતા હોય, બરાબર? હવે જોઈએ કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો હોય અને જેના બંને અંત્ય બિંદુઓ વર્તુળ પર હોય તેવા રેખાખંડને વર્તુળનો વ્યાસ કહે છે. મેં તમને પહેલા જ કીધું કે આ વર્તુળનું કેન્દ્ર છે, એ અંત્ય બિંદુ નથી, બરાબર? રેખાખંડનું અંત્ય બિંદુ નથી. એના બંને અંત્ય બિંદુઓ ક્યાં આવેલા છે? વર્તુળ ઉપર આવેલા છે, બરાબર? તેને શું કહેવાય છે? વર્તુળનો વ્યાસ કહેવાય છે, કે જેના બંને અંત્ય બિંદુઓ વર્તુળ પર આવેલા હોય અને એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો હોય એને શું કહેવાય છે? વર્તુળનો વ્યાસ કહેવાય છે. જેવી જ રીતે વર્તુળમાં ઘણી બધી ત્રિજ્યાઓ આવેલી હોય એવી જ રીતે વ્યાસ પણ ઘણા બધા હોય છે અને વ્યાસનું માપ પણ કેવું હોય છે? એક સમાન હોય છે, બરાબર? આપણે જેટલા સેમીનું વર્તુળ દોરીએ છીએ એટલા સેમીનો તેનો વ્યાસ આપવામાં આવેલો હોય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું જીવા વિશે. જે રેખાખંડના બંને અંત્ય બિંદુઓ વર્તુળના ઘટક હોય, એટલે કે વર્તુળ ઉપર આવેલા હોય તેવા રેખાખંડને જીવા કહે છે. હવે જીવા ચોક્કસ જગ્યાએ હોતી નથી, એ કોઈ પણ જગ્યાએ હોય છે. તે આ રીતે પણ હોય છે, આ રીતે પણ હોઈ શકે કે આ રીતે પણ હોઈ શકે. હવે આપણે આગળ જોઈ ગયા વ્યાસમાં કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતા
રેખાખંડના બંને અંત્ય બિંદુઓ ક્યાં હોય? વર્તુળ ઉપર આવેલા હોય અને એના કેન્દ્રમાંથી પસાર થતા હોય તો એને વ્યાસ કહેવાય છે. તો જીવાને વ્યાસ કહી શકાય, બરાબર? આ જે છે એને આપણે જીવા કહી શકીએ, કારણ કે એના બંને બિંદુઓ શું છે? વર્તુળના ઘટક છે, બરાબર ને? એના બંને બિંદુઓ શું છે? વર્તુળના ઘટક છે. ભલે તે પછી કેન્દ્રમાંથી પસાર થાય છે એને આપણે જીવા કહી શકીએ છીએ, પણ જીવાને વ્યાસ કહી શકતા નથી. વ્યાસને જીવા કહેવાય પણ જીવાને વ્યાસ કહી શકાય નહીં, બરાબર? તો અહીંયા આપણે જોયું આગળના વિડીયોમાં અને આ વિડીયોમાં કે વર્તુળ કોને કહેવાય, ત્રિજ્યા કોને કહેવાય, રેખાખંડ કોને કહેવાય, રેખા કોને કહેવાય, કિરણ કોને કહેવાય, પછી વ્યાસ કોને કહેવાય અને જીવા કોને કહેવાય. તો આના વિશે તમે સમજી જ ગયા હશો. હવે આપણે થોડું આગળ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, તમારા કંપાસ પેટીનું એક સાધન પરિકર લો, એ આપણી પાસે આપણી કંપાસ પેટીમાં હશે, બરાબર? હવે આપણે વર્તુળ વિશે તો જોઈ ગયા, પણ તમને ખબર છે કે વર્તુળનું જે કેન્દ્ર હોય છે એની અંદરથી આપણે અસંખ્ય વર્તુળો બનાવી શકીએ છીએ. આ એક જ કેન્દ્ર, વર્તુળના એક જ કેન્દ્રનો ઉપયોગ કરીને આપણે અસંખ્ય વર્તુળો બનાવી શકીએ છીએ. તો ચાલો આપણે જોઈએ કે કેવી રીતે વર્તુળ બનાવે. સૌથી પહેલા આપણે આ વર્તુળનો જે એટલે પરિકરનો જે આ અણીવાળો ભાગ છે એને ક્યાં મૂકીશું? કેન્દ્ર બિંદુ પર મૂકીશું અને ત્યાર પછી આ રીતે ધીમે ધીમે વર્તુળ દોરીશું. બરાબર, આ રીતે ધીમે ધીમે વર્તુળ દોરીશું એટલે આપણું આ પહેલું વર્તુળ તૈયાર થઈ ગયું. ત્યાર પછી આપણે ફરીથી આ પરિકરને થોડું દબાવીને નાનું કરી દઈશું. ફરીથી જે આ કેન્દ્ર બિંદુ છે એની ઉપર વર્તુળ એટલે પરિકર મૂકીશું અને ફરીથી બીજું એક નાનું અંદર સર્કલ બનાવીશું, વર્તુળ બનાવીશું, બરાબર? થઈ ગયા. એટલે મારા કેટલા એક જ બિંદુ, આપણે જે એક જ મધ્ય બિંદુ છે એની અંદરથી મેં બે વર્તુળ બનાવ્યા. એવી જ રીતે ફરીથી આ પરિકરને હું થોડું દબાવી દઉં છું, ફરીથી એને કેન્દ્ર બિંદુ ઉપર મૂકીશ અને એમાંથી વર્તુળ બનાવીશ, એટલે ત્રીજું એક વર્તુળ બનતું જશે. એમ જેમ જેમ તમે પરિકરને નાનું કરતા જશો તેમ તેમ નવા એક જ કેન્દ્ર બિંદુની અંદરથી આપણે અલગ અલગ વર્તુળો બનાવી શકીશું. હા, પણ હવે એક વસ્તુનું ધ્યાન રાખો, જ્યારે પણ તમે સર્કલ બનાવો છો, વર્તુળ બનાવો છો, ત્યારે કેન્દ્ર બિંદુ ઉપરથી આ અણીવાળો ભાગ ખસી ન જાય તેનું ખાસ ધ્યાન રાખો. જો આ કેન્દ્ર પર બિંદુ પરથી અણીવાળો ભાગ ખસી જશે તો કેવું થશે તે જુઓ. ધારો કે આ મારું કેન્દ્ર બિંદુ છે, એના ઉપરથી મેં આ રીતે વર્તુળ બનાવું છું, બરાબર? હું આ રીતે વર્તુળ બનાવું છું, પછી મારું માપ ચાલ્યું ગયું, મેં કેન્દ્ર બિંદુ દર્શાવ્યું નથી, મારું માપ ચાલ્યું ગયું. હવે મેં અહીંયા ગાડી મૂકી દીધું તો મારું સર્કલ કેવું થઈ જશે? આવું થઈ જશે, બરાબર? એટલે કે કોઈ જાતનું ચોક્કસ માપ નહીં હશે તો સર્કલ આ રીતે બનશે, વર્તુળ આ રીતે બનશે, બરાબર? એટલે જ્યારે પણ આપણે કોઈ વર્તુળ દોરવાની શરૂઆત કરીએ એટલે સૌથી પહેલા કેન્દ્ર બિંદુ દર્શાવી દેવાનું. એટલે જ્યારે પણ આપણે વર્તુળ દોરતા હોઈએ ત્યારે આ રીતે વર્તુળ દોરીએ, પછી ખસી જાય કે આપણે ઉઠાવી લઈએ તો પણ આપણને ખબર છે કે અહીંયા ગાડી જ મારું કેન્દ્ર બિંદુ છે. તો ફરીથી આપણે એની ઉપર આપણું પરિકરની અળી મૂકીને ત્યાંથી જ આપણે ફરીથી આપણું વર્તુળ દોરવાની શરૂઆત કરીશું, એટલે આપણું સંપૂર્ણ વર્તુળ પૂર્ણ થશે. એવી જ રીતે આ કેન્દ્ર બિંદુનો ઉપયોગ કરી ને આપણે ધીમે 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 જેમ જેમ અંદર વર્તુળ બનાવતા જઈશું તેમ તેમ અસંખ્ય વર્તુળો આપણે અંદર બનાવી શકીશું, બરાબર? હવે આ એક જ કેન્દ્ર બિંદુની અંદરથી આપણે ઘણા બધા વર્તુળો બનાવી શકીએ છીએ, બરાબર? ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વર્તુળ, વ્યાસ, ત્રિજ્યા અને જીવા વિશે શીખી ગયા, બરાબર?
એને હવે આપણે એક આકૃતિ દ્વારા વધુ સારી રીતે સમજીએ કે કોને વર્તુળ આપણને ખબર પડી ગઈ. હવે કોને ત્રિજ્યા કહેવાય, કોને વ્યાસ કહેવાય અને જીવા કોને કહેવાય એ આપણે આ આકૃતિ ઉપરથી સમજીશું. ચાલો નીચે આપેલી વર્તુળની આકૃતિ પરથી તેના ભાગના નામ જણાવો, એટલે કે વ્યાસ, ત્રિજ્યા અને જીવા એનું નામ આપણે જણાવવાનું છે. ચાલો પહેલું શું છે, ઓ છે. શું છે? ઓ. હવે અહીંયા ઘડી એક વર્તુળ આપેલું છે, એની ઉપર તમને કેટલાક બિંદુઓ દર્શાવેલા જોવા મળે છે. હવે અહીંયા ઘડી જો મધ્યની અંદર ઓ આપેલો છે, બરાબર? તો આ ઓ શું કહેવાશે, શું કહેવાશે? આપણે જોઈ ગયા કે વચ્ચે વચ મધ્યમાં આવેલું છે, એટલે આપણે ઓ ને શું કહીશું, કેન્દ્ર બિંદુ. શું કહીશું? કેન્દ્ર બિંદુ અથવા તો મધ્ય બિંદુ પણ કહી શકાય. હવે બીજું જુઓ, ઓ અને પી. ઓ અને પી, હવે જુઓ આ ઓ અને પી. હવે આ ઓ અને પી શું કહેવાશે કે જેનું અંત્ય બિંદુ રેખાખંડ છે. આ ઓ અને પી રેખાખંડ છે, બરાબર? તો ઓપી રેખાખંડમાં એનું એક અંત્ય બિંદુ વર્તુળ ઉપર આવેલું છે અને બીજું અંત્ય બિંદુ એ વર્તુળનું કેન્દ્ર છે. તો આપણે જોઈ ગયા કે જેનું એક અંત્ય બિંદુ વર્તુળ ઉપર આવેલું હોય અને એક અંત્ય બિંદુ એ વર્તુળનું કેન્દ્ર હોય તો એને શું કહેવાશે, શું કહેવાશે? ત્રિજ્યા. એને આપણે શું કહીશું? ત્રિજ્યા કહીશું. શું કહીશું? ત્રિજ્યા. હવે ત્રીજું જુઓ, એમ એન. હવે આ શું છે? એમ અને એન. આ એમ અને એન ના જે બંને જે આ રેખાખંડ છે, એમ એન રેખાખંડ છે, એના બંને અંત્ય બિંદુઓ ક્યાં આવેલા છે? વર્તુળના ઉપર. એટલે કે બંને અંત્ય બિંદુ એના વર્તુળના ઘટકો છે. તો આપણે એમ અને એન ને શું કહીશું? એ વર્તુળની શું થાય? જીવાત હોય. શું થાય? જીવાત હોય, બરાબર ને? એમ અને એન એ વર્તુળની જીવા છે. હવે જુઓ રેખાખંડ એ ઓ. હવે આ એ અને ઓ, બરાબર? એ અને ઓ. હવે આની અંદર તમે જોઈ શકો છો કે એનું એક અંત્ય બિંદુ વર્તુળ ઉપર આવેલું છે અને બીજું અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર છે. તો આ એ ઓ એ વર્તુળની શું થાય? ત્રિજ્યા થાય. શું થાય? ત્રિજ્યા થાય, બરાબર? એ ઓ એ વર્તુળની ત્રિજ્યા છે, બરાબર? હવે જુઓ ઓ અને બી. ઓ અને બી, હવે જુઓ બી આ રેખાખંડ જે ઓ અને બી રેખાખંડ છે એનું એક અંત્ય બિંદુ વર્તુળની ઉપર છે અને બીજું અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર છે, બરાબર? એટલે એ પણ શું થાય? વર્તુળની ત્રિજ્યા. એટલે રેખાખંડ ઓબી એ પણ શું છે? વર્તુળની ત્રિજ્યા. હવે જુઓ ઓ અને ક્યુ. ઓ અને ક્યુ, હવે આ ઓ અને ક્યુ રેખાખંડ પણ જુઓ જેનું એક અંત્ય બિંદુ ક્યાં આવેલું છે? વર્તુળ ઉપર, અને બીજું અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર છે, એટલે એને પણ શું કહેવાશે? વર્તુળની ત્રિજ્યા. એને શું કહેવાશે? વર્તુળની ત્રિજ્યા. હવે સાતમું જુઓ, એ અને બી રેખાખંડ એ બી. હવે રેખાખંડ એ અને બી, તો આ રેખાખંડ એ બી ના બંને અંત્ય બિંદુઓ ક્યાં આવેલા છે? વર્તુળ ઉપર આવેલા છે. ક્યાં આવેલા છે? વર્તુળ ઉપરથી. અને એ ક્યાંથી પસાર થાય છે? વર્તુળના કેન્દ્રમાંથી. ક્યાંથી પસાર થાય છે? વર્તુળના કેન્દ્રમાંથી. હવે જેના બંને અંત્ય બિંદુઓ વર્તુળ ઉપર આવેલા હોય અને જે વર્તુળના મધ્યમાંથી પસાર થતું હોય, એટલે કે કેન્દ્ર બિંદુમાંથી પસાર થતું હોય, તો એને શું કહેવાય? વર્તુળની શું કહેવાય? એને વર્તુળનો વ્યાસ કહેવાય. એટલે એને શું કહેવાશે? વર્તુળનો વ્યાસ. એટલે એ અને બી એ વર્તુળનો વ્યાસ છે, બરાબર? તો તમે સારી રીતે આની અંદર સમજી શક્યા હશો. તો વિદ્યાર્થી મિત્રો, આજે બસ આટલું જ. નવા
વિડિયો સાથે આપણે ફરી મળીશું.